बर्बाद। ના અવાજ નથી આવતો। અવાજ આવતો નથી। હવે આવે છે? અવાજ હવે આવે? ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिश्शान्तिश्शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि, वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम्, मां ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु, ते मयि सन्तु। ॐ शान्तिश्शान्तिश्शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्, वन्दे गुरुपरम्पराम्। हर विद्या હૃદયાકાશમાં પરમાત્માનું ધ્યાન કરવા માટેની એક સુંદર વિચાર ભાથું આપણને દહર વિદ્યા આપે છે। ઘણા બધા સિદ્ધાંતો પણ આપણને આમાં એની સામાન્ય જ્ઞાન હોય પણ થોડીક સ્પષ્ટતા સાથેનું જ્ઞાન પણ આપણને થયું કે હૃદય કમળમાં, હૃદયમ પુંડરીકમ વેશમાં
એટલે વેશમના વિશેષણ છે દહર અને પુંડરીક. દહર એટલે અત્યંત નાનું અને પુંડરીક એટલે શ્વેત કમળ. તો શ્વેત કમળ અત્યંત સુંદર છે, રંગાયેલું નથી, એટલે રાગદ્વેષ વગેરે કોઈ પણ સંસારના દોષોથી જે રંગાયેલું નથી એના માટે પુંડરીક કીધું છે. તો આવા પરમાત્માને રહેવાનું, પરમાત્માની અભિવ્યક્તિનું, ઉપલબ્ધિનું સ્થાન પણ આટલું સુંદર છે, પવિત્ર છે, તો પરમાત્મા જ કેટલા સુંદર પવિત્ર હોય, એટલે સ્થાન પરથી સ્થાનીનું અનુમાન આપણે આ દહર વિદ્યાથી કરી શકીએ છીએ. સુંદરતાની એક વ્યાખ્યા આપી કે સુંદર એને કહેવાય કે જેને જોઈને આપણામાં ભોગ વૃત્તિ જન્મે નહીં, પરંતુ વૃત્તિઓ વિલીન થઈ જાય, વૃત્તિ હૃદયમાં એકાગ્ર થઈ જાય. આ જ વસ્તુ આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના જે ભાગવતમાં બધા શ્લોકો છે એમાં ખાસ જોઈ શકીએ છીએ. વ્રજવાસી કોને કહેવાય કે જેનામાં, એટલે ભગવાનને જોઈને જેનામાં ભોગ બુદ્ધિ જન્મતી નથી ને, એ જ વ્રજવાસી છે, અને એને જ ભગવાનની લીલા વગેરે જે છે એના દર્શન થાય. વ્રજવાસી હોવાનું અભિમાન કોને હોય કે જેને જેણે સુંદર જે સુંદરતાને માણી શકે છે, અથવા તો શ્યામ સુંદરને જોઈને એની બધી જ વૃત્તિઓ હૃદયમાં એકાગ્ર થઈ જાય છે, એને મારો કરવાની એટલે કે ભોગવવાની વૃત્તિ જન્મતી નથી, એને વ્રજવાસી કહેવાય છે. સુંદરતાની પણ એક બહુ સુંદર વ્યાખ્યા આપણને મળે છે, જ્યાં સૌંદર્ય બોધ હોય ત્યાં ભોગ બુદ્ધિ નથી પરંતુ એકાગ્રતા છે. એકાગ્રતા ને લીધે આ બધી જ મનોવૃત્તિઓ અંતર્મુખ બને છે, અને હૃદયમાં એટલે વૃત્તિઓ અંતર્મુખ બને ત્યારે એ આત્માનો જે સ્વરૂપભૂત આનંદ છે એ પ્રગટ થાય છે, અને આ પ્રમાણે અંતર્મુખતા જ સાચો આનંદ છે. આનંદ અને સુખ વચ્ચેનો પણ જે ભેદ છે એ પણ સમજો, જે પ્રતિક્ષણ વધે એ આનંદ છે, જે પ્રતિક્ષણ ઘટે એ સુખ છે. સુખ એ અભાવાત્મક વૃત્તિ છે. સુખ એટલે કોને કહેવાય? સુખ દુઃખ ન હોય, દુઃખની નિવૃત્તિને આપણે સુખ કહીશું. જ્યારે આનંદ એ ભાવરૂપ વસ્તુ છે, જ્યારે સુખ એ દુઃખની નિવૃત્તિ રૂપ વસ્તુ છે. એક આ પણ ખાસ આપણને આ જે વિચારણા છે એમાં દહરમ પુંડરીકમ વૈષ્ણવમાં ઘણો વિચાર બધા આચાર્યોએ કરેલો છે. અને સુંદરતાના અનુભવમાં પ્રત્યેક ક્ષણે નવીનતા હોય. ભગવાન પ્રત્યેક જ્યારે જ્યારે વાસણી વગાડે બહાર જે વૃંદાવનની ગલીઓમાં નીકળે ત્યારે બધાને કોઈ દિવસ આ તો એક ગઈકાલે જે હતા એ જ કૃષ્ણ ભગવાન છે ને, ના, દરેક પ્રત્યેક ક્ષણે નવતામ ઉપૈતિ તદેવ રૂપમ, ક્ષણે ક્ષણે યદ નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયાહા, એવી રીતનું છે કંઈક વસ્તુ. ક્ષણે ક્ષણે આપણને નવું જ લાગે, નવતામ ઉપૈતિ, એટલે આવું આ હૃદય છે, અને આવા હૃદયમાં પરમાત્મા અભિવ્યક્ત છે. અત્યંત સુંદર કમનીય વામન રૂપ, વામન એટલે આવી રીતે સુંદર, કમનીય અત્યંત સુંદર એવા ભગવાન છે, બ્રહ્મ છે. વેદાંતનો વિષય છે એટલે બ્રહ્મની અહીંયા વાત છે. બ્રહ્મ આ હૃદય કમળમાં ઉપલબ્ધ છે, અને આપણે વિચાર કર્યો કે આ દહર વિદ્યા છે, દહરમાં સાક્ષી સ્વરૂપે એટલે આપણને પરમાત્માના તો દર્શન થાય નહીં સીધા, અને આપણે વરણ કરવાનું છે, સાક્ષીનું વરણ. આ વસ્તુ આપણે પૃથ્વીરાજ જયચંદ અને સંયુક્તા વાળું જે ઉદાહરણ હતું એનાથી વિચાર કર્યો હતો કે સંયુક્તા જે સાભાસ અંતઃકરણની વૃત્તિ એ સંયુક્તા છે, એટલે કે બુદ્ધિ, આપણી બુદ્ધિ, એણે વરણ કરેલું છે પૃથ્વીરાજનું, પણ પૃથ્વીરાજ દેખાતા નથી, પૃથ્વીરાજ એટલે પરમાત્મા, પણ પૃથ્વીરાજની મૂર્તિ આ જયચંદે મૂકેલી છે, તો એનું વરણ એ કરે છે, એને જ વરમાળા પહેરાવી દે છે. એટલે સાક્ષી જે છે એ આ સાક્ષીનું વરણ થઈ શકે ને, એવી આ દહર વિદ્યા છે. તો સાક્ષીનું વરણ થઈ શકે, સાક્ષીનું વરણ આપણે આ દહર વિદ્યા વડે કરવાનું છે, અને એનાથી પરમા સાક્ષી સ્વરૂપે, સાક્ષીના જે અબાધિત સત્ય સ્વરૂપે
પરમાત્માનો સાક્ષાત્કાર થાય એ પ્રમાણે. હજી રથ ક્ષોણી અંતા જે શિવ મહિમનો શ્લોક છે એ પણ શંકર ભગવાન સાક્ષી સ્વરૂપે પ્રતિપાદન થયું, ને જેનું વેધન કરવાનું છે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર એ એનું જે છિદ્ર છે એ છિદ્રમાંથી જે વિષ્ણુ ભગવાન રૂપી બાણ છે સત્વગુણથી એકાગ્ર થયેલી વૃત્તિ એના દ્વારા વેધન કરવાનું છે. તો આટલી વિચારણા કરી છે આપણે. હવે એમાં શું અન્વેષણ કઈ રીતે કરવાનું છે એ મંત્રમાં બતાવ. અથ જે પહેલો મંત્ર છે, અથ યદિદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશમ, જે આ બ્રહ્મપુરમાં દહર એટલે અત્યંત નાનું, પુંડરીક એટલે શ્વેત કમળ, વેશમ એટલે રહેઠાણ, પરમાત્માને રહેવાનું જે સ્થાન છે એ દહરોસ્મિન અંતરાકાશ, હૃદય કમળમાં પણ અત્યંત નાનું એવું હૃદયાકાશ છે, તસ્મિન યદંત એ હૃદયાકાશમાં જે છે તદ અન્વેષ્ટવ્યમ તદભાવ વિજિજ્ઞાસિતવ્યમ, એ હૃદયાકાશમાં જે ઉપલબ્ધ છે એ ચૈતન્ય છે બ્રહ્મ છે, તદભાવ અન્વેષ્ટવ્યમ તેની જ તેનું જ અન્વેષણ કરવાનું છે, શોધખોળ કરવાની છે, તદભાવ વિજિજ્ઞાસિતવ્યમ તેનું જ વિશેષ રૂપે એને જાણવાનું છે, એને ઓળખવાનું છે. તમ ચેત બ્રુયુ, શિષ્યો જો પૂછે કે એવું તે શું છે આ હૃદય કમળમાં, તમ ચેત બ્રુયુ એટલે શિષ્યો જો પૂછે, યદિદમ અસ્મિન બ્રહ્મપુરે ધર્મ આખું જે પ્રથમ મંત્ર હતો એ જ રિપીટ કરેલો છે, એ નાના એવા હૃદયાકાશમાં વળી શું રહેલું છે, કિમ તત્ર વિદ્યતે યદ અન્વેષ્ટવ્યમ યદ ભાવ વિજિજ્ઞાસિતવ્યમ, એટલે એ હૃદયાકાશમાં એવું તે શું છે જેનું ઓળખવું જોઈએ, જેની શોધખોળ કરવી જોઈએ, આ પ્રમાણે આ જે શિષ્યો છે પૂછે છે. એટલે હૃદય કમળ જે છે આ શરીર બ્રહ્મપુર એને આ શરીર કીધું છે, બ્રહ્મણપુરમ એટલે આ શરીર જે બ્રહ્મપુર છે એમાં નાનું એવું હૃદય છે, અને એનું એ હૃદય કમળ જે અત્યંત નાનું છે જે આપણી મુઠ્ઠી જેટલું હોય, તો એનું અનુવર્તન કરનારું જે અંતઃકરણ છે એટલે હૃદય એ ગોલક છે અંતઃકરણનું, તો એ અંતઃકરણ ક્યાં રહેલું છે હૃદયમાં, એટલે જેટલું હૃદય હોય એટલું અંતઃકરણ હોય, અને એ અંતઃકરણમાં પાછું આકાશ છે એને હાર્દાકાશ કે હૃદયાકાશ કહેવાય છે, એ હાર્દાકાશમાં દહરોસ્મિન અંતરાકાશ એટલે હાર્દાકાશ, એ હાર્દાકાશમાં યોગીઓ જે વિશુદ્ધ અંતઃકરણ વાળા છે જેમણે પોતાના ઇન્દ્રિયો જે વર્ગ છે ઇન્દ્રિય સમૂહનું બહારના વિષયોમાંથી એ સંકેલી લીધું છે, સંહરણ કરી લીધું છે, એટલે અંતર્મુખી થયેલા છે, બહાર જેમની વૃત્તિઓ નથી બહિર્મુખ નથી, એવા જે યોગીઓ જે છે એ પોતાના હૃદય કમળમાં જ સ્વયં જ્યોતિ સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે પરમાત્માના દર્શન કરી શકે છે, અને એટલા માટે સબ્રુયાત સહ આચાર્ય બ્રુયાત આચાર્ય કહેવું જોઈએ, યાવાન વા અયમ આકાશ તાવાન એષ અંતર હૃદયે આકાશ, જે આ બહાર આકાશ રહેલું છે એટલું એટલું જ એટલા પરિમાણ વાળું આ જે પરિમાણ જેટલું વ્યાપક આપણને આકાશ બહાર દેખાય છે, એ આકાશમાં અનેક બધી ભૌતિક વસ્તુઓ સૂર્ય ચંદ્ર નક્ષત્ર બધું છે, એ જ એટલું ને એટલું જ આકાશ આપણા હૃદયની અંદર છે, એવડું મોટું આકાશ કે જેમાં ઉભે અસ્મિન, અસ્મિન એટલે હાર્દાકાશે એ આકાશમાં જ ઉભે બંને દ્યાવા પૃથ્વી, દ્યાવા પૃથ્વી, દ્યાવા પૃથ્વી એટલે સ્વર્ગ અને પૃથ્વી બંને અંતરેવ સમાહિતે, આપણા હૃદયમાં જ સ્વર્ગલોક અને પૃથ્વીલોક બંને છે, ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ, અગ્નિ અને વાયુ એ પણ આપણા હૃદય હૃદયાકાશમાં જ ઉપલબ્ધ છે, સૂર્ય ચંદ્રમસૌ ઉભૌ સૂર્ય અને ચંદ્ર પણ બહાર છે એવું નથી, આપણા હૃદયમાં જ છે, વિદ્યુત નક્ષત્રાણી વિદ્યુત અને નક્ષત્રો પણ આ હૃદયાકાશમાં જ છે, યચ્ચ અસ્ય ઇહ અસ્તિ યચ્ચ નાસ્તિ, અને જે કંઈ પણ આપણે જાણી શકીએ છીએ અને જે અત્યાર સુધી ઉપલબ્ધ થયું નથી એ બધું યચ્ચ અસ્ય ઇહ અસ્તિ, આ જીવનું જે કંઈ પણ છે અને જે કંઈ નથી એમાં એનું જે મમત્વ વાળી વસ્તુઓ અને મમત્વ વગરની વસ્તુઓ જે કંઈ પણ છે અને નથી એ બધું સર્વમ તત્ અસ્મિન સમાહિતમ, તે બધું આ હૃદયાકાશમાં જ
સમાહિત થઈ જાય છે. હવે આ વસ્તુ આપણે યાવાન વા અયમ આકાશ તાવાન એશ અંદર હૃદય આકાશ, બહાર જેટલું આકાશ છે એટલે આચાર્ય એ કીધું આ હૃદયાકાશમાં જે ઉપલબ્ધ થઈ રહ્યું છે એનું અન્વેષણ કરવું જોઈએ, એનું એને ઓળખવો જોઈએ. તો એવું શું છે કે જેને આપણે જાણવાનું છે, ઓળખવાનું છે વિશેષ રૂપે? જે કઈ બહાર છે ભૂતાકાશ, જો આ ત્રણ વસ્તુ ત્રણ શબ્દો હશે આ દહર વિદ્યામાં, ભૂતાકાશ, ભૂતાકાશ એટલે આપણને બહાર જે આકાશ અનુભવાય છે એ આકાશમાં રહેલી બધી વસ્તુઓ જે છે એ ભૂતાકાશ થી એ સમજવાનું. અને ચિત્તાકાશ અને ચિદાકાશ આ ત્રણ વસ્તુઓ છે, ભૂતાકાશ, ચિત્તાકાશ અને ચિદાકાશ. ભૂતાકાશમાં જે વસ્તુઓ છે, સંપૂર્ણ ભૂતાકાશ સમજી લેવાનું, એનું જ્ઞાન આપણને ક્યાં થાય છે? આપણા અંતઃકરણમાં થાય છે. એટલે અંતઃકરણની વૃત્તિઓ, જેમ કે આ પેન છે ભૂતાકાશમાં છે, પેન આકાર, પેન મને ક્યારે જણાય છે? મારા અંતઃકરણમાં, મારા મનમાં પેન આકારની વૃત્તિ જન્મે ત્યારે. એ વૃત્તિ ક્યાં છે? ચિત્તાકાશમાં છે. અને ચિદાકાશ, ચિદાકાશ એટલે ચિત્ત કે ચૈતન્યનું સ્પંદન જ ચિત્તાકાશ બની જાય છે. ચૈતન્યનું અંતઃકરણ વૃત્તિ રૂપે, પેન આકારની અંતઃકરણ વૃત્તિ રૂપે સ્પંદન થાય એ જ ચિત્તાકાશ કહેવાય છે. અને ચિત્તાકાશ જ પેન આકારની અંતઃકરણની વૃત્તિ જ પેન રૂપે જણાય છે. આપણને દહર વિદ્યાથી અંતર્મુખ, આપણે દહર વિદ્યા શેના માટે ભણીએ છીએ? અંતર્મુખ થવા માટે. આ બહારની જે પેન વગેરે જે કઈ પણ આપણી વસ્તુઓ છે એમાંથી આપણા મનને, આપણા તાદાત્મ્ય અભિમાનને સંકેલી લેવા માટે આ દહર વિદ્યા મુખ્યત્વે એનું પ્રયોજન કહી શકાય સાધક માટે. કે બહાર જગતમાં જે સત્ય બુદ્ધિ છે એનું એને સંકેલી લેવાની છે, મિથ્યાત્વ નિશ્ચય થાય. બહારનું જે જગત અને વિષયો છે એમાં જે સુખ સલામતીની ભ્રાંતિ છે એ પણ દૂર થઈ જાય. આટલા પ્રયોજનો છે બધા દહર વિદ્યાના. અને પોતાનો બીજો કઈ હતું દહર વિદ્યાનું પ્રયોજન? જો છઠ્ઠો અને સાતમો અધ્યાય જેણે જેણે આચાર્ય મુખેથી શ્રવણ કરેલું છે એવા લોકો માટે પરમાત્માનો હૃદયમાં જ અનુભવ થાય એ થોડીક વિચારણા કરી હતી આપણે. એટલે એવા માટે દહર વિદ્યાનો ઉપદેશ છે કે પોતાનો સર્વ એક, આપણે અત્યારે હું મને આ ઉપાધિથી પરિચ્છિન્ન, ઉપાધિથી વિશિષ્ટ ચૈતન્ય રૂપે અનુભવ થાય છે. હુંનો આ ઉપાધિથી સીમિત છું, હું આ ઉપાધિની બહાર ક્યાંય નથી. એટલે પોતાનો ચૈતન્યનો એક ઉપાધિમાં પરિચ્છિન્ન રૂપે અનુભવ થાય છે, એના બદલે સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત રૂપે, અપરિચ્છિન્ન રૂપે, સંપૂર્ણ જગતના અધિષ્ઠાન રૂપે આપણે પોતાને અનુભવી શકીએ એના માટેની પણ વિચારણા, વિચાર ભાથું આપવામાં આવે છે દહર વિદ્યાથી. તો આટલા એના દહર વિદ્યાના પ્રયોજન છે. હવે આ ત્રીજો મંત્ર છે, યાવાન વા અયમ આકાશ તાવાન એશ અંતર હૃદય, એટલે એમાં જ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, વિદ્યુત આ બધું રહેલું છે. એટલે હવે એ વસ્તુને આપણે કે જે કંઈ છે, જે કંઈ અનુભવાય છે આપણને, જેમ કે આ પેન છે તો આ પેન આકારની અંતઃકરણ વૃત્તિ ચિત્તાકાશ, અને પેન આકારની અંતઃકરણ વૃત્તિ રૂપે સ્પંદન કોનું થયું? ચૈતન્યનું થયું. અને એ ચૈતન્ય હૃદયમાં સ્પંદિત થાય છે એ ચિત્તાકાશ છે, અને એ જ પછી પેન રૂપે જણાય છે ભૂતાકાશમાં. એટલે જે કંઈ છે, જે કંઈ અનુભવાય છે એ બધું, અને જે કંઈ હજુ સુધી અનુભવાયું નથી એ બધું આ હૃદયાકાશમાં જ ઉપલબ્ધ છે. અનંતતા અને આનંદ, યસ, સ્વેન રૂપેણ દૃશ્યતે, સ્વેન રૂપેણ, હા, આ પેન નથી, દ્રષ્ટા જ છે, ચૈતન્ય જ છે, ચૈતન્યનું સ્પંદન છે એવું કહી શકાય, ચૈતન્ય જ છે. અથવા યસ સુધાબેન, હા પૂછવું છે કઈ નથી સંભળાતું? સંભળાય તો છે ને બધા? સંભળાય છે, સંભળાય છે.
તમારું વોલ્યુમ કદાચ વધારે કરજો. હા, તો બાહ્ય જગતમાં આપણને બધી જ વસ્તુઓ દેશ કાળ ની સીમાથી પરિચ્છિન્ન જણાય છે. કોઈ બધી જ વસ્તુઓ સીમિત જણાય છે, પરિચ્છિન્ન જણાય છે. દેશકાળ વસ્તુના પરિચ્છેદ વાળી છે. બાહ્ય જે ભૂતાકાશ છે એ બધું, પરંતુ હૃદયાકાશ જે છે એમાં આ પરિચ્છિન્નતા સીમિતતા નથી. અનંત અનંતતા અને આનંદ આ બે વસ્તુનો આપણે હૃદયમાં હાર્દાકાશમાં અનુભવ થઈ શકે છે. એટલે વૃત્તિ પેન જે છે એ આપણને સત્ય છે, સુખ સલામતીનું સાધન છે, પરંતુ એ જણાય છે કોના લીધે? પેન આકારની અંતઃકરણ વૃત્તિને લીધે. એટલે વૃત્તિથી આ જેટલી પણ ભૂતાકાશમાં રહેલી વસ્તુઓ છે એને આપણે વૃત્તિથી આપણા હૃદયાકાશમાં જ જોવાની છે. આ વસ્તુ બહાર નથી, ભૂતાકાશમાં નથી, પરંતુ હૃદયાકાશમાં રહેલી છે. વેદાંતનું આપણે જો વિચાર કરીએ તો આપણને ખબર છે કે દરેકે દરેક વસ્તુ ભલે બહાર હોય, એનું જે જ્ઞાન જન્મે છે આપણને, એ તો આપણી હૃદયમાં આપણા ભીતર જ જન્મે છે. એટલે જે બહાર રહેલી વસ્તુઓ છે એ વૃત્તિ રૂપે તો મારા હૃદયમાં જ છે, મને પ્રાપ્ત જ છે. અત્યારે આ પેન આપણને લાગે કે મને પ્રાપ્ત નથી, પરંતુ એ વૃત્તિ રૂપે તો મને ગુહાકાશમાં હૃદયાકાશમાં રહેલી છે, એની વૃત્તિ રૂપે. એટલે વૃત્તિ રૂપે તો મને પ્રાપ્ત જ છે. એટલે બાહ્ય પદાર્થ કોઈ સ્વતંત્ર નથી આ વૃત્તિ વિનાનો. બાહ્ય પદાર્થાકારની જે વૃત્તિ છે એ તો મારી અંદર જ હૃદયાકાશમાં જ રહેલી છે. એટલે હૃદયાકાશથી સ્વતંત્ર બીજી કોઈ અન્ય બહારની ભૂતાકાશની વસ્તુ નથી, સ્વતંત્ર નથી, જુદી નથી. એટલે બાહ્ય પદાર્થ આકારે થયેલી વૃત્તિને જ આપણે જોઈ રહ્યા છીએ. આ પેન નથી, પેન આકારે થયેલી અંતઃકરણની વૃત્તિને જ આપણે જોઈ રહ્યા છીએ, મનના સ્પંદનને જ આપણે જોઈ રહ્યા છીએ. આવું જેમ જેમ સમજતા જઈશું તેમ તેમ બાહ્ય પદાર્થોની તૃષ્ણાથી મુક્ત થતા જઈશું. બાહ્ય પદાર્થોની તૃષ્ણાથી મુક્ત થવાનો આ બહુ વેદાંતનો સચોટ ઉપાય છે. જે જે પદાર્થોની તૃષ્ણા હોય એને એ ભૂતાકાશમાં નહીં પરંતુ ચિત્તાકાશમાં જ એ પદાર્થોને જુઓ. એ પદાર્થોની વૃત્તિ પૂર્વક જ એમનું જ્ઞાન થાય છે, એમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે આપણે બાહ્ય તૃષ્ણાને લીધે આજે ચિત્તાકાશની વસ્તુ ભૂતાકાશમાં દેખાય છે. બહિર્મુખતા કોને લીધે છે? તૃષ્ણાને લીધે જ બહિર્મુખતા છે. તૃષ્ણાને આપણે ઓછી કરવી હોય, નિર્મૂળ કરવી હોય, તો તૃષ્ણા શેને લીધે જન્મી છે? આપણે પદાર્થોને ભૂતાકાશમાં જોઈએ છીએ માટે જન્મી છે, માટે બહિર્મુખ થવું પડે છે, સુખ સલામતી માટે બહાર અનાત્મામાં જવું પડે છે. હવે એ બધું આપણે ઓછું કરવું છે, તેના માટે જ્ઞાન તો છે જ્ઞાનની જગ્યાએ, પરંતુ એવી ભાવના કરવાની છે કે બાહ્ય પદાર્થો સ્વતંત્ર નથી ચિત્તાકાશથી કે વૃત્તિથી. એટલે બાહ્ય તૃષ્ણાને કારણે જે બહિર્મુખ થવું પડે છે એની જરૂર નહીં રહે. એટલે બહિર્મુખતા ઓછી થશે, તૃષ્ણા ના હોય તો બહિર્મુખ થવાની જરૂરિયાત રહેતી નથી. અને એટલા માટે બહિર્મુખતાથી આપણે, એટલે સર્વ પદાર્થો મનસ્પંદન રૂપે મને હૃદયાકાશમાં પ્રાપ્ત જ છે, મનના સ્પંદન રૂપે, તો તૃષ્ણા ઓછી થઈ જશે, સત્ય બુદ્ધિ ઓછી થઈ જશે, મિથ્યાત્વ નિશ્ચય પણ સ્પષ્ટ થઈ જશે. એટલે ભૂતાકાશમાં જો પદાર્થોની કામના કરીશું તો ક્યારેય તૃપ્તિ નહીં થાય. ભૂતાકાશમાં, ભૂતાકાશમાં એટલે અત્યારે શું, જે બાહ્ય જગત વગેરે જે છે એમાં આપણે પદાર્થોની કામના કરીશું એને તૃષ્ણા કીધી છે. તૃષ્ણા એટલે શું? મૃગ તૃષ્ણાને હંમેશા મૃગ તૃષ્ણા સાથે સરખાવવામાં આવે છે. મૃગ ઈચ્છા એવો કોઈ શબ્દ વેદાંતમાં નથી આવતો, પણ મૃગ તૃષ્ણા કીધી છે. તૃષ્ણા શબ્દને હંમેશા મૃગ તૃષ્ણિકા એવો વેદાંતના જે બધા ગ્રંથો છે, વિવેક ચૂડામણીથી માંડીને બધા, એમાં હંમેશા તૃષ્ણા શબ્દ મૃગ તૃષ્ણા તરીકે આવે છે. તો મૃગ તૃષ્ણા, તો તૃષ્ણા અને ઈચ્છા વચ્ચે શું ફરક છે? કે જે ક્યારે પૂરી ન થાય એવી ઈચ્છાને તૃષ્ણા કીધી છે.
જે ક્યારે પૂરી ના થાય એવી ઈચ્છાને તૃષ્ણા કીધી છે. માટે તૃષ્ણાને વિષયોમાંથી સુખ મેળવવાની જે ઈચ્છા છે એને મૃગ તૃષ્ણા કીધી છે. એ ક્યારે પૂરી ના થાય? એટલે ભૂતાકાશમાં પદાર્થોની ઈચ્છા કર્યા કરીશું તો એમાં તૃપ્તિ ક્યારેય નહીં મળે, માટે એને તૃષ્ણા કીધું છે. તૃષ્ણાને લીધે જ બહિર્મુખી પ્રવૃત્તિઓ થાય છે, બાહ્ય જગતમાં સુખ સલામતી મેળવવાની પ્રવૃત્તિઓ થાય છે. પરંતુ એ ઓછી કરવા માટે એક નિશ્ચય બુદ્ધિનો જરૂરી છે કે બાહ્ય પદાર્થ સ્વતંત્ર નથી, બાહ્ય પદાર્થ આકારે થયેલી વૃત્તિઓ જ જણાઈ રહી છે મનના સ્પંદન રૂપે. અને આવું જાણીશું તો તૃષ્ણા ઓછી થતી જશે. તૃષ્ણા ઓછી થતી જશે એટલે બહિર્મુખતા ઓછી થતી જશે, અને અંતર્મુખ થવાનું જે વિચારણાનું બળ છે વગેરે, એ આપણને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત જ છે હૃદયાકાશમાં. એટલે જે હૃદયમાં પ્રાપ્ત જ હોય તો શું કરવા બહાર જવું? પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભવંતો જગે શાને, જેણે પ્રભુ જે આનંદ સ્વરૂપ પરમાત્મા હૃદયમાં જ પ્રાપ્ત હોય એ જગતમાં શા માટે સુખની શોધ કરે? એટલે ભૂતાકાશમાં પદાર્થની કામના કરીએ તો ક્યારે પૂરી ના થાય. અને માટે ભૂતાકાશમાં ચાલો એ ઈચ્છા કે તૃષ્ણા જન્મે છે કેમ, બહિર્મુખતા બહિર્મુખી થઈ કેમ જવાય છે, પોતાને એક દેહ રૂપે માનીશું એટલે ક્યાં સુધી સુખી થવા માટે પોતાને એક દેહ માનીને જ પ્રયત્ન કરતા રહીશું? શ્રવણ કરીએ છીએ છતાં હું વિષયનો નિશ્ચય ના બદલાય તો આપણે એ પ્રમાણે જ તૃષ્ણાપૂર્વક તૃષ્ણાના જે પદાર્થો વિષયો છે એને મેળવીને જ આપણે સુખી થવાનો પ્રયત્ન કરતા રહીશું? એટલે ક્યાં સુધી પોતાને એક દેહ માનીને જ દુઃખ મુક્તિનો સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કરતા રહીશું? આ જે શ્રવણનું ભાથું છે દહર વિદ્યા વગેરે, કે આ બાહ્ય પદાર્થો જે ભૂતાકાશમાં છે એ હકીકતમાં ચિત્તાકાશનું સ્પંદન જ છે, એટલે એ ચિત્તાકાશમાં મને પ્રાપ્ત જ છે અને હૃદયમાં જ છે, અને માટે એને બહિર્મુખ થવાની કોઈ જરૂર નથી. એટલે જેને જોઈએ છીએ એ બધા પદાર્થોની વૃત્તિઓ ચિત્તાકાશમાં અંતઃકરણ વૃત્તિ રૂપ જ છે. એટલે એમ જેમ જેમ તૃષ્ણા નિવૃત્ત થતી જશે એમ એમ પ્રત્યેક અભિમુખતા આવતી જાય. યદા યદા પ્રત્યેક અવસ્થિતમ મનઃ તદા તદા મુંચતી બાહ્ય વાસના. તો એ પ્રમાણે પ્રત્યેક અવસ્થિત થતું જાય, અંતર્મુખ થતું જાય, સુખ સલામતી સ્વાભાવિક જે આત્માની છે એ પ્રગટ થતી જાય. એટલે જ્યાં સુધી પોતાને અંતઃકરણ વિશિષ્ટ આપણે જે દ્વાસ ઉપરના સયુજા સખાયા વાળું ઉદાહરણ છે મુંડક ઉપનિષદનું, બે પક્ષી દ્વાસ ઉપરના સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશશ્વ જાતે, એક જ ડાળી ઉપર આ બે માંથી એક જે જીવ પક્ષી છે એ કર્મ કરે છે, ફળ ભોગવે છે, અને બીજું જે છે સાક્ષી છે, અભોગતા છે, એને ઈશ્વર પણ કીધો છે. એટલે બીજે બીજું પક્ષી અભોગતા સાક્ષી છે. એટલે સાક્ષી અને જીવ આ બંને આ એક સમાને વૃક્ષે, સમાને વૃક્ષે એવું છે ને, સમાને દ્વાસ ઉપરના સયુજા સખાય સમાનમ વૃક્ષમ પરિશશ્વ. સમાનમ એટલે એક સમાન એવું નહીં, સમાનમ અભિમાન પૂર્વક, કે જે દેહરૂપી જે આ ડાળી છે વૃક્ષની એમાં અભિમાન પૂર્વક આ જીવ બેઠેલો છે. એટલે અભિમાન કરીને જોઈએ ને ત્યારે જ એમાં બે જણાય છે, જીવ અને સાક્ષી. તો જીવ કોને કહેવાય? અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય. વિશિષ્ટ ચૈતન્ય એટલે શું? અંતઃકરણના ગુણો ધર્મો અવસ્થાઓથી પોતાને જે યુક્ત માને છે. અંતઃકરણમાં સુખ વૃત્તિ ઉત્પન્ન થાય તો હું સુખી છું, આવી રીતે દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય, અંતઃકરણની વૃષ્ણ જે ગુણો છે વિશેષો છે એનાથી પોતાને વિશિષ્ટ માને છે એને જીવ કહેવાય. અને સાક્ષી કે ઈશ્વર કોને કહેવાય? અંતઃકરણ ઉપહિત ચૈતન્ય. ઉપહિત ચૈતન્ય જે છે ને એ અંતઃકરણના ગુણો અવસ્થાઓથી વિશિષ્ટ થયું નથી. જ્યાં સુધી પોતાને અંતઃકરણ અવચ્છિન્ન, અંતઃકરણ પ્રતિબિંબિત જીવ માનીએ ને ત્યાં સુધી ઈચ્છાઓ થયા જ કરશે. માટે સાક્ષીનું વરણ કરવાનું છે એટલે શું? હું અંતઃકરણ વિશિષ્ટ નથી, અંતઃકરણ ઉપહિત છું. અંતઃકરણ વિશિષ્ટ નથી, અંતઃકરણ ઉપહિત ચૈતન્ય છું. અને આ ઉપહિત ચૈતન્યને સાક્ષી કો, કર્મફળદાતા ઈશ્વર કો, આ પ્રમાણે એ સાક્ષીને જ કર્મફળદાતા ઈશ્વર પણ કીધેલો છે.
વા સુપર્ણા સયુજા સખાયા એમાં એ કર્મફળ દાતા ઈશ્વર જે છે એ આપણા કર્મ જે ઇન્દ્રિય વગેરે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે દ્વારા થતા જે કર્મો છે એ નિમિત્તે જ આપણને ફળ આપે છે. એટલે કયા કર્મોનું ફળ ક્યારે મળે છે આ સાક્ષી દ્વારા, સાક્ષીને બધી જ ખબર છે કયું કર્મ ક્યારે કરેલું છે. શરીર દ્વારા જે કર્મ થયું હોય એનું ફળ શરીરને મળે, ઇન્દ્રિયો દ્વારા જે કર્મ થયું હોય એનું ફળ ઇન્દ્રિયોને મળે, મન દ્વારા જે કર્મ થયું હોય એનું ફળ મનને મળે છે. એટલે આ પ્રમાણે સાક્ષીને બધી જ ખબર છે. તો ચક્ષુ, આપણી આંખમાં કોઈ વાર દુખાવો કે ગમે તે કંઈક લાલ થઈ જાય વગેરે હોય તો એ ચક્ષુને ઇન્દ્રિયને ફળ મળે છે, ચક્ષુએ જે પહેલા કર્મ કર્યા હતા ને એના અનુરૂપ. તો ચક્ષુ રૂપે ફળ કોણ આપે છે? તો સૂર્ય દેવતા રૂપે પરમાત્મા જ આ સાક્ષી જે છે ને એ જ ફળ આપે છે. વરુણ દેવતા જ આ જીભવા રૂપે આપણને ફળ આપે છે. આપણા જે જીભે જે કર્મો કરેલા હશે એનું ફળ જીભને વરુણ દેવતા દ્વારા આ સાક્ષી કર્મફળ દાતા ઈશ્વર જ આપે છે. એટલે આ સાક્ષી અને એટલે સાક્ષી એટલે શું? અંતઃકરણ ઉપહિત ચૈતન્ય અને જીવ અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય. એટલે આ પ્રમાણે જો આપણે ભેદ કરીએ તો એનો જ અહીંયા દ્યાવા પૃથ્વી કરીને જે છે ને, યાવાન વા આકાશ, બહાર જે ભૂતાકાશ છે એ જ અંતર હૃદય આકાશ, એ અંદરના ચિત્તાકાશ નું સ્પંદન છે. ઉભે અસ્મિન દ્યાવા પૃથ્વી, તો આ દ્યાવા પૃથ્વી જે છે ને એ જ આ દ્યાવા એટલે સ્વર્ગ, સ્વર્ગ એટલે જે આપણો જે સાક્ષી ચૈતન્ય છે, અને પૃથ્વી એટલે પાર્થિવ જીવ. જો આ સુંદર બધું અર્થઘટન છે, અગ્નિ વાયુ સૂર્ય ચંદ્ર નક્ષત્ર બધું શું છે ને એ ખાલી એનો અર્થ નથી, સૂર્ય એટલે આ સૂર્ય એવો અર્થ અહીંયા નથી. દ્યાવા પૃથ્વી આ સંપૂર્ણ દેવ એટલે સ્વર્ગ અને પૃથ્વી પણ આ હૃદયાકાશમાં જ છે. તો હૃદયાકાશમાં પૃથ્વી છે એટલે શું? પાર્થિવ જીવ જે અંતકરણ વિશિષ્ટ છે એ, અને દ્યાવા દેવ એટલે શું? સાક્ષી ચૈતન્ય કે કર્મફળ દાતા ઈશ્વર અભોક્તા જે છે એ. એટલે બંને કર્મ કરનાર અને કર્મનો ફળનો ભોગવનાર જે જીવ છે એ પૃથ્વી છે, અને દ્યાવાથી કર્મફળ દાતા જે સાક્ષી છે ઈશ્વર છે. આ સમજી લઈએ ને આપણે તો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધું અનાત્મા છે એવો નિશ્ચય તરત આપણે થઈ શકે છે. દ્યાવા પૃથ્વી અંતરેવ સમાહિતે, આ હૃદય હૃદયાકાશમાં જ સાક્ષી અને જીવ બંને રહેલા છે. એટલે સાક્ષી અને જીવ બંને રહેલા છે અંતઃકરણ એટલે ચૈતન્ય, અંતઃકરણ વિશિષ્ટ અને અંતઃકરણ ઉપહિત ચૈતન્ય. એટલે જ્યાં અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય જણાય છે હું સુખી છું હું દુઃખી છું વગેરે રૂપે, ત્યાં જ હું સુખી છું દુઃખી છું ત્યાં જ અંતઃકરણ ઉપહિત ચૈતન્ય પણ છે જ. હું સુખી છું એવું જાણ્યું કોણે? સાક્ષી ચૈતન્યએ. એટલે આ પ્રમાણે દ્યાવા પૃથ્વી એનો અર્થ શું કર્યો? સાક્ષી, દ્યાવા એટલે સાક્ષી, પૃથ્વી એટલે પાર્થિવ જીવ, બંને હૃદયાકાશમાં જ છે. એટલે જ્યાં સંસાર ધર્મો મને જ્યાં જણાય છે ને ત્યાં જ સંસાર ધર્મોથી વિલક્ષણ, સંસાર ધર્મોથી મુક્ત એવું અસંસારી આ સાક્ષી ચૈતન્ય પણ મને ત્યાં જ જણાય છે, હૃદયાકાશમાં જ છે. એટલે આત્મા આવી રીતે નિત્ય નિર્વિકાર છે, નિર્દુષ્ટ છે, સંસાર ધર્મોથી એને ક્યારેય સંગ થયો નથી એવું સમજી શકાય છે. પછી જે ઉભે દ્યાવા પૃથ્વી અંતરેવ સમાહિતે, ઉભે ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ, તો અગ્નિ અને વાયુ પણ આ હૃદયાકાશમાં જ ઉપલબ્ધ છે. તો અગ્નિ અને વાયુ જો મેક્સિમમ જ્યારે અત્યારે તો પુરાણોક્ત જે બધા દેવતાઓ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, શિવજી છે, રામચંદ્ર ભગવાન છે, એની ઉપાસના ભક્તિ વગેરે થાય, પણ પહેલા વૈદિક કાળમાં અગ્નિ વાયુ અને ઇન્દ્ર વરુણ વગેરે દેવતાઓની પૂજા અર્ચના થતી હતી. સમગ્ર વેદમાં મેક્સિમમ મંત્રો ઇન્દ્રના છે. તો આપણે ઇન્દ્ર એટલે અહીંયા ઈદી સ્વાતંત્ર્ય એવા પરમાત્માના અર્થમાં જ ઇન્દ્ર સમજવાના છે. અને અગ્નિ અને વાયુ, અગ્નિ એટલે જ્ઞાન શક્તિ છે, જ્ઞાન શક્તિનું પ્રતીક છે. ઋગ્વેદમાં ઋગ્વેદનો જે મંત્ર છે અગ્નિની સ્તુતિથી જ શરૂ, આખો ઋગ્વેદ જે મેક્સિમમ અગ્નિના એમાં સૂક્તો રહેલા છે, અગ્નિની સ્તુતિથી જ ઋગ્વેદ શરૂ થાય છે. ઋગ્વેદનો પહેલો મંત્ર છે
આપણે રોજ બોલીએ છીએ ઋષિકેશમાં, ચતુર્વેદ પારાયણમ શ્રાવયામી, જે ત્યાં પૂજારી છે બોલતા હોય છે ને, અગ્નિનું ઋગ્વેદનો પહેલો મંત્ર ખબર છે? હરિ ઓમ કરીને આવે છે ને, અગ્નિમીડે પુરોહિતૈ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ, એટલે અગ્નિ મેક્સિમમ અગ્નિના મંત્રો, આ અગ્નિ સૂક્ત જે છે એટલે અગ્નિની સ્તુતિ રૂપ જે મંત્રો છે એ ઋગ્વેદમાં છે. બીજે પણ આપણે કઠોપનિષદમાં પણ જે પાછળ જે અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, વાયુર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, અગ્નિ અને વાયુના આવી રીતે ઉદાહરણ આવેલા જ છે. ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ હૃદયાકાશમાં ઉપલબ્ધ છે, કઈ રીતે, તો આ બધું સમજવાનું છે એમાં. Why all the places Indra gets more power, more puja, more worship? સ્વતંત્ર રાજા, રાજા કોને કહેવાય? જે સ્વાતંત્ર્ય, નિરંકુશ સ્વાતંત્ર્ય છે જેનું. ઓલા બધા, વાહ, બીજા બધા દેવો એના અનુશાસનમાં છે, એના અંગો છે. ધ અંગી ઇઝ ઓકે. ઇન્દ્ર, ઇદી સ્વાતંત્ર્ય એવું ધાતુ છે, એટલે જે સ્વતંત્ર છે, જેનું ઐશ્વર્ય નિરંકુશ છે, એને ઇન્દ્ર કીધો છે. ઇન્દ્ર એટલે અહીંયા આપણે પરમાત્મા સમજવાનું, અત્યારે આ કોન્ટેક્સ્ટ કોન્ટેક્સ્ટમાં. એટલે આમ ઇન્દ્ર એટલે છે ને, આપણે ઓલું સબ્જેક્ટ. ભાગવત ને બીજા બધા પુરાણોમાં કેવું આમ જાણે કે સ્વાર્થી કે એવા દેવ રૂપે બતાવવામાં આવેલો છે, પણ એવું નહીં. ઇન્દ્ર એટલે આપણા માટે પરમાત્મા, જેમ આત્મા પુરાણમાં પણ ઇન્દ્ર એટલે પરમાત્મા એ જ રૂપે, ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપૈયતે ઇદંદ્રો, એટલે ઇદમનો દ્રષ્ટા એને ઇન્દ્ર કીધું છે, કે જે દ્રષ્ટા ચૈતન્ય છે એટલા માટે ઇદંદ્રને ઇન્દ્ર કીધું છે. કારણ કે ઇદંદ્ર નામ છે હકીકતમાં તો પરમાત્માનું, પરંતુ એમને પરમાત્મા અત્યંત પૂજનીય છે, વરણીય છે, તો સીધે સીધા નામથી આપણે ના બોલાવીએ, માટે એનું ઓલું ભૂલકું નામ આપણે પાડીએ છીએ ઇન્દ્ર. સાક્ષાત નામથી ન બોલાવવા જોઈએ પરમાત્માને. માટે તો હૃદયાકાશ ઇન્દ્ર અને એટલે અગ્નિ અને વાયુ બંને અહીંયા જ ઉપલબ્ધ છે. બીજે ક્યાંય અગ્નિ અને વાયુનો ઉલ્લેખ ઉપનિષદોમાં થયો છે? કેનોપનિષદમાં બ્રહ્મ દેવેભ્યો વિજિગ્યે, એટલે જ્યારે બધું દેવાસુર સંગ્રામમાં જીતી ગયા, ત્યારે પછી યક્ષ રૂપે ભગવાન પ્રગટ થયા, બ્રહ્મ પ્રગટ થયું, અને પછી એક અગ્નિદેવને મોકલ્યા પહેલા, કે જાઓ તમે જાણ્યા હો આ યક્ષ કોણ છે. તો અગ્નિદેવને પહેલા મોકલ્યા, હું જાત વેદા છું, સર્વજ્ઞ છું, બધું જાણું છું. જાણવાનું અભિમાન અગ્નિદેવને છે. પછી વાયુ દેવતાને મોકલ્યા, તમે જાણ્યા હો આ યક્ષ કોણ છે. તો માતરિશ્વા, સર્વવ્યાપક એવા જે વાયુ દેવતા છે, પ્રાણ શક્તિ અથવા તો ક્રિયા શક્તિનું પ્રતીક છે, કર્તૃત્વનું અભિમાન બતાવે છે. અભિમાન તો આપણે ના કહીએ, પણ ક્રિયા શક્તિ વાયુની છે, જ્ઞાન શક્તિ અગ્નિની છે. તો અહીં બંનેની આવી રીતે ભાષ્યમાં, અગ્નિ એ છે આત્માની જ્ઞાન શક્તિ છે, અને વાયુ છે આત્માની ક્રિયા શક્તિ છે. અગ્નિ અજ્ઞાન નિવૃત્તિ કરે અને અનર્થ નિવૃત્તિ વાયુથી થાય. આ પ્રમાણે બીજું અગ્નિનું કામ જે છે, આત્માની જ્ઞાન શક્તિ અથવા તો અગ્નિ શું કરે છે, કાર્ય કારણ ભાવનો ઉચ્છેદ કરે છે, નિવૃત્તિ કરે છે. અગ્નિનું શેના માટે હૃદયાકાશમાં આપણે આહવાન કરવાનું, કાર્ય કારણ ભાવનું જો ઉચ્છેદ કરવો હોય, કોઈ પણ વસ્તુ આપણને સાચી કેમ લાગે છે? પણ વિચાર કર્યો તો મારા હાથમાં એક સુંદર મોટો લાડુ છે, દેખાય છે બધાને? નથી દેખાતો? કેમ નથી દેખાતો? એનું કઈ કારણ નથી. એટલે જો લાડુનું કારણ હોય આપણી પાસે, કારણ મળી જાય ને, તો એ
તો અગ્નિ આત્માની જ્ઞાન શક્તિ અને વાયુ આત્માની ક્રિયા શક્તિનું પ્રતીક છે. એટલે જ્ઞાન શક્તિ વડે જે કંઈ પણ આપણે જાણીએ અને ક્રિયા શક્તિ વડે જે કંઈ પણ આપણે પ્રાપ્ત કરીએ, અગ્નિ અને વાયુ જો હૃદયાકાશમાં છે, અગ્નિ એટલે જ્ઞાન શક્તિ અને વાયુ એટલે ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ વડે જે કંઈ પણ જાણીએ એ આપણને પહેલેથી પ્રાપ્ત જ છે હૃદયાકાશમાં. શ્રુતિ પ્રમાણ છે, શ્રુતિ એક વાર કહી દે કે અગ્નિ અને વાયુ પણ હૃદયમાં જ છે, એટલે અગ્નિ એટલે જ્ઞાન શક્તિ વડે જે કંઈ પણ જાણીએ એ બધું હૃદયાકાશમાં ઉપલબ્ધ છે, અને વાયુ વડે જે કંઈ પણ પ્રાપ્ત કરીએ ક્રિયા શક્તિથી, જે કંઈ પણ પ્રાપ્ત કરીએ એ હકીકતમાં તો આપણને પહેલેથી એ વૃત્તિ રૂપે આપણને પ્રાપ્ત જ છે. તો પછી આવે છે ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ, પછી સૂર્ય ચંદ્રમસૌ. મંત્રમાં સૂર્ય અને ચંદ્ર પણ પ્રાપ્ત જ છે. સૂર્ય અને ચંદ્ર, સૂર્યનાડી અને ચંદ્રનાડી, એટલે સૂર્ય અને ચંદ્ર કાળના દેવતા છે. કાળ આપણને સમયનું ભાન કઈ રીતે થાય છે? સૂર્ય અને ચંદ્રની ગતિથી થાય છે. તો 24 કલાકમાં પૃથ્વી 21,600 માઇલની સ્પીડે આખું ફરે છે. 21,600 માઇલની સ્પીડે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એક દિવસમાં, એટલે એક દિવસમાં આટલું અંતર કાપે છે. 21,600, 21,600, અને એટલા જ આપણા શ્વાસ છે એક દિવસના. જો આપણે સૂર્ય ચંદ્ર નાડી પ્રાણાયામ વગેરે વડે જો એ શ્વાસની ગતિને રોકી લઈએ તો સમય પણ ધીરો થઈ જાય. ધ્રુવ ને બધાએ છે ને આ પ્રમાણે જ આખા વિશ્વનો જે પ્રાણ છે ને એ રોકી લીધો હતો. તો એ પણ આ પ્રતીક છે કે શ્વાસની ગતિને ધીમી પાડી દઈએ આપણે તો કાળ પણ આપણા માટે ધીરો થઈ જાય છે. પ્રાણ અને મન, મન પણ કોઈક એક જગ્યાએ અત્યંત એકાગ્ર થઈ ગયું હોય તો સમય ક્યાં પસાર થઈ ગયો ખબર નથી, સમય થોભી ગયો હોય ને એવું લાગે આપણને. તો આમ શ્વાસની ગતિને રોકીએ તો આખું કાળ પણ ધીમો થઈ જાય છે. તો સૂર્ય અને ચંદ્ર આખો કાળ જે છે એ પણ આવી રીતે અહીંયા હૃદયાકાશમાં સૂર્ય અને ચંદ્ર પણ પ્રાપ્ત છે, એટલે એનું નિયંત્રણ કરે છે. હૃદયનું જે પંપિંગ છે આપણું, શ્વાસ દ્વારા જે પંપિંગ થાય છે એ શ્વાસ પ્રશ્વાસ, હૃદયનું પંપિંગ આ નિયંત્રણ સૂર્ય અને ચંદ્ર કરી રહ્યા છે. તો સૂર્યનાડી ચંદ્રનાડી વગેરે જે છે એના દ્વારા શ્વાસ કે કાળનું નિયંત્રણ થાય છે. અને પછી આવે છે વિદ્યુત નક્ષત્રાણી, વિદ્યુત અને નક્ષત્ર. વીજળી આમ ચમકારો થાય ખાલી, એટલે અત્યંત ચંચળ વસ્તુઓ છે જે એ વિદ્યુત, વિદ્યુત અને નક્ષત્ર બંને હૃદયાકાશમાં પ્રાપ્ત છે. શ્રુતિ જે આ દહર વિદ્યા છે એવું કહે છે. તો વિદ્યુત એટલે શું? જે અત્યંત ચંચળ અને ચપળ વસ્તુઓ છે, દેખાય ખરું પણ આમ એને ઓળખીએ કે ભાન ના થાય એવું, એટલે દેખાય ત્યાં નષ્ટ પામી જાય એવી વસ્તુઓ જે દેખાય અને તરત નાશ પામી જાય, એટલે આમ ભાન થાય ખરું એનું પણ સ્પષ્ટ ભાન ના થાય, એને વિદ્યુત કીધું છે. અને નક્ષત્ર એટલે જે હંમેશા બદલાતી રહે, નિત્ય પરિવર્તનશીલ વસ્તુઓ, એમ નક્ષત્ર જે છે રોજ રોજ બદલાતા હોય છે. તો એ પ્રમાણે પ્રતિક્ષણ બદલાતા જે વસ્તુઓ છે એ નક્ષ એનું પ્રતીક છે નક્ષત્રો. તો વિદ્યુત એટલે પ્રાતિભાસિક વસ્તુઓ, બધી પ્રાતિભાસિક વસ્તુઓ એટલે વિદ્યુત, બધી જ વ્યવહારિક વસ્તુઓ એટલે નક્ષત્રો. જો વિદ્યુત અને નક્ષત્રાણી હૃદયાકાશમાં જ પ્રાપ્ત છે એટલે શું સમજવાનું? પ્રાતિભાસિક અને વ્યવહારિક બધી જ વસ્તુઓ આપણને પ્રાપ્ત જ છે હૃદયાકાશમાં જ છે. બધા વ્યવહારિક પદાર્થો, વ્યવહારિક પદાર્થો અત્યારે જે કંઈ પણ છે આપણી સમક્ષ, બધા વ્યવહારિક પદાર્થો હૃદયાકાશમાં છે. બધી પ્રાતિભાસિક વસ્તુઓ પણ આપણને હૃદયાકાશમાં જ પ્રાપ્ત છે. આ પ્રાતિભાસિક અને વ્યવહારિક વસ્તુઓ વચ્ચેનો ભેદ
આમ ટેકનિકલી જો કહેવું હોય વેદાંતની ભાષામાં, એ પ્રાતિભાસિક કોને કહેવાય અને વ્યવહારિક કોને કહેવાય? આપણે જસ્ટ વિચારીએ કે પ્રાતિભાસિક અને વ્યવહારિક ને ભેદ કઈ રીતે પાડીશું? પ્રાતિભાસિક બીજાને ના દેખાય, હા, વ્યવહારિક બધાને દેખાય. બધા માટે એક પ્રાતિભાસિક સમાન, મને ઓલું મારા માટે છે. આભાસ 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 રૂપ છે એ પ્રાતિભાસિક, હા, અને પ્રત્યક્ષ દેખાય એ વ્યવહારિક છે. સ્વપ્નવત હૈ વો પ્રતિભાસિક હૈ. થોડુંક હજી આમ થોડુંક આમ આટલું તો સામાન્ય આપણને ખબર છે. પ્રતિભાસિક કે કોઈ સત્તા નથી, ની સત્તા છે જ નહીં, કેવળ એક પ્રતિબિંબ સ્વરૂપ છે. પ્રતિથી સ્વરૂપ છે સત્તા. આમ તો વેદાંત માટે તો વ્યવહારિક નું એવું જ છે. જો આપણે થોડુંક આમ ટેકનિકલી વિચાર કરીએ તો હું જોઉં એક ક્ષણ પૂરતી જ હોય પ્રાતિભાસિક વસ્તુઓ, મારી દ્રષ્ટિમાં છે. એટલે સ્વપ્નનું જે ઉદાહરણ છે, સ્વપ્ન પદાર્થોનું અસ્તિત્વ ક્યાં સુધી છે? હું સ્વપ્નને જોઉં ત્યાં સુધી છે. અને જાગ્રત પદાર્થોનું તો એવું નથી, મારી દ્રષ્ટિ ના હોય તો એ તો છે જ ને. જેમ કે હમણાં પેન બતાવી હતી, અત્યારે આમ બતાવું ત્યારે છે, અને ના બતાવું ત્યારે છે તો ખરી જ ને પેન, વ્યવહારિક છે. પણ મારા મનમાં એક સુંદર લાલ કલરની પેન છે, તમને બધાને દેખાય છે? હા, તો પ્રાતિભાસિક શું? મારા એટલે હું જયારે જોઉં એક ક્ષણ પૂરતી જ હોય, પછી ના હોય. બરોબર. પ્રમાદાની દ્રષ્ટિ હટે, પ્રમાદાની દ્રષ્ટિ ના રહે, અને જો પદાર્થ પણ ના રહે, એને પ્રાતિભાસિક કહેવાય. સંભળાય છે? હા, હું સંભળાય ભાઈ. પ્રમાદાની દ્રષ્ટિ હટે અને વસ્તુ ન રહે તો એને પ્રાતિભાસિક કહેવાય. દ્રષ્ટાની દ્રષ્ટિમાં જે વસ્તુ છે એ પ્રાતિભાસિક છે. એટલે પ્રમાદાની દ્રષ્ટિ હટે અને પદાર્થ ના રહે તો એને પ્રાતિભાસિક કહેવાય, એને વિદ્યુત કીધું છે. અને પ્રમાદાની દ્રષ્ટિ હટે અને વ્યવહાર ના થાય. ફરી એક વખત બોલજો પ્લીઝ, કેમ કે વચમાં અવાજ કટ થઈ ગયો હતો. હા, ફોન આવ્યો ને. પ્રમાદાની દ્રષ્ટિ હટે અને પદાર્થ જ ના રહે, વસ્તુ જ ના રહે, તો એને પ્રાતિભાસિક કહેવાય. પ્રમાદાની દ્રષ્ટિ હટે અને વ્યવહાર ના થાય તો એ વ્યવહારિક. આ સમજણ પડી? જો આપણે જેમ કે મેં પેન બતાવી ત્યારે પ્રમાતા પણ, આપણે બધા પ્રમાતાની દ્રષ્ટિ હટી, અરે હતી, પછી પ્રમાતાની દ્રષ્ટિ હટે એટલે પ્રમાતાની દ્રષ્ટિમાંથી પેન જતી રહે, ત્યારે બાજુ મેં મૂકી દીધી, તો પેન વડે કોઈ વ્યવહાર ના થાય. વ્યવહારિક વસ્તુ કોને કહેવાય? પ્રમાતાની દ્રષ્ટિ હટે પછી વ્યવહાર ના થાય તો એને વ્યવહારિક વસ્તુ કહેવાય. અને પ્રમાદાની દ્રષ્ટિ હટે અને વસ્તુ જ ના રહે એને પ્રાતિભાસિક કીધું છે. એટલે વસ્તુ જ ના રહે તો પ્રાતિભાસિક કહેવાય, કારણ કે પ્રમાદાની દ્રષ્ટિમાં જે હતું. અને પ્રમાદાની દ્રષ્ટિ હટે, બીજી જગ્યાએ ક્યાંક જાય અને વ્યવહાર ગોચર ના રહે, એટલે વ્યવહાર ના થાય તો એને વ્યવહારિક કહેવાય છે. તો આને તો વિદ્યુત અને નક્ષત્ર, વિદ્યુત એટલે પ્રાતિભાસિક વસ્તુ જે કંઈ પણ છે એ વિદ્યુત રૂપે પ્રાપ્ત છે, અને નક્ષત્ર એટલે બધી જ વ્યવહારિક વસ્તુઓ, એ બધું આપણને પ્રાપ્ત જ છે હૃદયાકાશમાં. આ આપણે જોવાનું છે, એવી ભાવના કરવાની છે. દહર વિદ્યા ઉપાસના છે, અને માટે યુક્તિપૂર્વક, જો આ બધી યુક્તિ કહેવાય. અહીંયા મંત્રમાં તો શું લખ્યું છે? દ્યાવા, પૃથ્વી, આકાશ ને અગ્નિ ને વાયુ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, વિદ્યુત બધું આપણને પ્રાપ્ત જ છે. તો એવું કઈ રીતે? તો આ ઉપાસના, ઉપાસના દહર વિદ્યા, એનું યુક્તિઓ છે, એનું ભાથું પણ, વિચાર ભાથું આપવામાં આવે છે કે દરેકે દરેક
ભૂતાકાશમાં જે જે વસ્તુઓની તૃષ્ણા છે એને લીધે જ આપણે ભૂતાકાશમાં બહિર્મુખી પ્રવૃત્તિઓ કરીએ છીએ, પરંતુ એ હકીકતમાં તો એના સ્પંદન રૂપે ચિત્તાકાશમાં પ્રાપ્ત જ છે, અને માટે તૃષ્ણાપૂર્વક બહિર્મુખ થવાની જરૂર નથી. જો વેદાંત બહિર્મુખી ન બનો એવું નથી કહેતું, તૃષ્ણાપૂર્વક બહિર્મુખી નથી થવાનું. તૃષ્ણાપૂર્વક આ ખાસ સમજવાનું છે કે તૃષ્ણા એટલે શું, એ મને સુખી કરશે, સુખ સલામતીની બુદ્ધિપૂર્વક બહિર્મુખતા. પણ વ્યવહારમાં વ્યવહાર ત્યારે જ થાય આપણે જયારે કામ ચલાવવું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય હોય, બહિર્મુખી હોઈએ. આ પ્રવૃત્તિ જે છે, અત્યારે હું બોલી રહ્યો છું, સાંભળી રહ્યા છો, બધી પ્રવૃત્તિઓ ત્યારે જ થાય છે. તૃષ્ણાપૂર્વક મારો વટ પડી જાય ને તમને મજા આવે ને એવી કોઈ પ્રકારનું પ્રયોજન નથી હોતું. તૃષ્ણાપૂર્વક બહિર્મુખતા થી છૂટવા માટે આ દહર વિદ્યા વગેરેનું ચિંતન છે. એટલે હા, પછી શું આવે છે મંત્રમાં, ક્યાંક મંત્ર, હા, યાવાન વા એમ આકાશ હતા, જે ભૂતાકાશ છે એ જ મને ચિત્તાકાશ રૂપે હૃદય કમળમાં પ્રાપ્ત છે, એમાં જ દ્યાવા પૃથ્વી, દ્યાવા પૃથ્વી ને પૃથ્વીનો અર્થ પાર્થિવ જીવ જે કર્મ કરે છે, કર્મફળનો ભોગ કરે છે, એ જે સુખી દુઃખી થાય છે, અને દ્યાવાથી સાક્ષી જે કર્મફળદાતા ઈશ્વર છે, એ બંને એ આપણને અહીંયા હૃદયાકાશમાં જ છે. અંતર એવ સમાહિતે, અંત એવ આપણી અંદર જ છે, જીવ અને ઈશ્વર બંને. ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ, એટલે જીવ અને ઈશ્વર જો બંને અંદર હોય, આ શરીર ઇન્દ્રિય મન આ શરીર જે છે આ બધા અનાત્મા જ છે એવો નિશ્ચય થઈ જાય છે. ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ, અગ્નિ એટલે જ્ઞાન શક્તિ, જે જે કઈ પણ આપણે જ્ઞાતૃત્વ ના અભિમાન પૂર્વક જાણીએ છીએ, જે જે કઈ પણ અગ્નિ દ્વારા જાણીએ છીએ, જે જે કઈ વાયુ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ ક્રિયાશક્તિ દ્વારા, એ બધું અંદર એવ સમાહિતે, અંદર જ છે. પછી સૂર્ય ચંદ્રમસો ઉભૌ, સૂર્યનાડી ચંદ્રનાડી કાળનો જે આખો જે નિયંત્રણ થઈ રહ્યું છે, એ પણ કાળમાં જે કઈ પણ પ્રાપ્ત થાય છે, પરિવર્તન થાય છે, બધું અંદર જ છે. વિદ્યુત નક્ષત્રાણી એટલે કે જે પ્રાતિભાસિક છે અને જે વ્યવહારિક છે, આ બંધું બધા પદાર્થો અંદર જ છે. યચ્ચ અસ્ય ઇહ અસ્તિ યચ્ચ નાસ્તિ, જે કઈ પણ છે અને જે કઈ પણ નથી. જગતમાં બે જ વસ્તુઓ છે, જગતમાં બે જ વસ્તુ છે, જ્ઞાત બ્રહ્મ અને અજ્ઞાત બ્રહ્મ. આમ વર્ગીકરણ જુદી જુદી રીતે થાય, આ તો ખાલી એક વિચારણા પ્રમાણે કરીએ. જ્ઞાત બ્રહ્મ એટલે શું, જીવ રૂપે જે અહમ અહમ રૂપે હું હું રૂપે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે એ જ્ઞાત બ્રહ્મ છે. આપણે જ્ઞાત બ્રહ્મ એક વસ્તુ છે, અને બીજું અજ્ઞાત બ્રહ્મ. અજ્ઞાત બ્રહ્મ એટલે ઈશ્વર, ઈશ્વર અથવા તો માયા. તો માયાને લીધે જ ઈશ્વર જગત રૂપે દેખાઈ રહ્યા છે, બાહ્ય સ્થૂળ જગત રૂપે માયાને લીધે જ ઈશ્વર જણાઈ રહ્યા છે, પ્રતીત થઈ રહ્યા છે. તો અજ્ઞાત બ્રહ્મ સંસારમાં બે જ વસ્તુ છે, જ્ઞાત બ્રહ્મ અને અજ્ઞાત બ્રહ્મ. આપણને માયાને લીધે જ આ સ્થૂળ જગત સત્ય જણાય છે, પરંતુ હકીકતમાં એ તો ભગવાનનું જ રૂપ છે, એટલે ઈશ્વર એવું કહીએ. એટલે માયા અથવા તો ઈશ્વર બંને અજ્ઞાત બ્રહ્મ છે, અને જીવ જ્ઞાત બ્રહ્મ છે. એટલે યચ્ચ ઇહ અસ્તિ અને યચ્ચ ઇહ નાસ્તિ અસ્ય. તો અસ્તિ અને નાસ્તિથી સાક્ષી જેને જેને જાણે છે એ પણ હૃદયાકાશમાં જ ઉપલબ્ધ છે. તો જેને જાણીએ એ પણ આ પ્રાપ્ત છે હૃદયાકાશમાં, અને જેને નથી જાણતા એ પણ પ્રાપ્ત જ છે હૃદયાકાશમાં. મહાત્મા ઉદાહરણ આપે છે, વાલ્ડાર્ફ એસ્ટોરિયા, એ કોઈને ખબર છે શું છે વાલ્ડાર્ફ એસ્ટોરિયા? કોઈને ખબર હોય તો બોલતા નહીં, પણ આ તો કહું છું. વાલ્ડાર્ફ એસ્ટોરિયા ખબર છે શું છે? એટલે યચ્ચય નાસ્તિ, આપણે એનાથી અજ્ઞાત છીએ. વાલ્ડાર્ફ એસ્ટોરિયા શું છે આપણને ખબર નથી, એના હું નથી જાણતો. વાલ્ડાર્ફ એસ્ટોરિયાને હું જાણતો નથી, એવી રીતે એ મારા જ્ઞાનનો વિષય છે, બરોબર? અજ્ઞાત છે મારા માટે, એટલે હું એને જાણતો નથી. એવા જ્ઞાનના વિષય રૂપે મને એ જ્ઞાત છે અથવા તો પ્રાપ્ત છે. આપણે એવું કહીએ કે એ અમેરિકાની એક હોટલનું નામ છે, વાલ્ડાર્ફ એસ્ટોરિયા કરીને અમેરિકામાં એક હોટેલ છે. તો એનું આપણને આવું
પરોક્ષ જ્ઞાન થયું, બરોબર. આ જે અમેરિકાની એક હોટેલ છે એ રીતે આપણને એનું પરોક્ષ જ્ઞાન થયું, અને પછી આપણે ત્યાં જઈએ, અમેરિકામાં જઈએ, એ હોટેલમાં જઈએ ત્યારે આપણને એનું પ્રત્યક્ષ, અને અપરોક્ષ પણ કહેવાય ટેમ્પરરી, એટલે એનું પ્રત્યક્ષ જ્ઞાન થયું. જ્યારે પરોક્ષ જ્ઞાન હતું ને ત્યારે શબ્દ કે ઉપમાન કે આ આવી હશે સુંદર આમ તેમ બધું જે કંઈ પણ વર્ણન થાય આખું શબ્દથી ઉપમાનથી અનુમાનથી વગેરે, તો એ પરોક્ષ જ્ઞાન થાય. અને પછી જ્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બને ત્યારે એ પ્રત્યક્ષ થાય. તો પહેલા તો ખબર નહોતી શું છે આ વાલ્ડર્ફ એસ્ટોરિયા, તો એ અજ્ઞાત હતી. અજ્ઞાત હતી એટલે હું જાણતો નથી એવા મારા જ્ઞાનનો વિષય હતી. પછી શબ્દ ઉપમાન અનુમાન વગેરેથી પ્રત્યક્ષ સિવાયના જે કંઈ જે બધા પ્રમાણો છે એનાથી એ જણાય તો એ પરોક્ષ જ્ઞાન, અને પછી ઇન્દ્રિયથી જાણીએ આપણે અનુભવ વ્યવહાર યોગ્ય વગેરે થાય ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન થાય. આ જે કંઈ પણ અજ્ઞાત છે, પરોક્ષ રીતે જ્ઞાત છે, પ્રત્યક્ષતયા જ્ઞાત છે, આ બધું જે કંઈ પણ છે, યચ્ચ ઈ અસ્તિ યચ્ચ નાસ્તિ, જે કંઈ પણ છે બધું હૃદયાકાશમાં હૃદયાકાશમાં જ નિત્ય પ્રાપ્ત છે. આ અહીંયા યચ્ચ ઈ અસ્તિ નાસ્તિ વગેરેથી સમજી શકાય છે. એટલે આપણને બહાર જણાતા જે કંઈ પણ પદાર્થો છે, સંપૂર્ણ ભૂતાકાશ અને ભૂતાકાશનો બધો જ વ્યવહાર એ ચિત્તાકાશથી હૃદયાકાશથી સ્વતંત્ર નથી. આ બધી એની જે કંઈ પણ પદાર્થો છે એની પદાર્થાકાર વૃત્તિઓ આપણે હૃદયમાં અંતઃકરણમાં જ જન્મે છે, એટલે અંતઃકરણમાં વૃત્તિ રૂપે જ રહેલા છે બધા પદાર્થો. બધા પદાર્થો વૃત્તિ રૂપે અંતઃકરણમાં જ છે, છતાં એ અંતઃકરણના સ્પંદનને લીધે બહાર જણાય છે. જો સ્વપ્નની વિચારણા કરીએ ને તો આ બહુ સરળતાથી સમજી શકાય છે. સ્વપ્ન સ્વપ્ન જગત, સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્નના બધા પદાર્થો, સ્વપ્નમાં એક શરીર હતું જેને હું માનતો હતો, તો જ્યાં સુધી એ શરીરમાં અહંભાવ છે ત્યાં સુધી આખું સ્વપ્ન જગત મને મારી બહાર જણાય છે. પછી એ સ્વપ્ન જગતનો એક ભાગ છે, અને પરંતુ સ્વપ્ન જગત જેની સૃષ્ટિ છે, જેના સંકલ્પથી જન્મે છે, એ સ્વપ્નનો અભિમાની છે. તો સ્વપ્નનો અભિમાની સંપૂર્ણ સ્વપ્ન જગતમાં વ્યાપ્ત છે. એ સ્વપ્નના અભિમાનીના અંતઃકરણમાં એ સ્વપ્નના જે મન છે, સ્વપ્નનો જે જીવ, સ્વપ્ન દ્રષ્ટા, એના એનું જ એટલે એ જ મન છે, અને એના દ્વારા જ આખું એ જગત દેખાય છે. અને માટે જે કંઈ પણ જે આ હૃદયાકાશમાં જ છે, મનમાં જ છે, એવું કોણ કહી શકે છે? સ્વપ્નનો અભિમાની, એ સ્વપ્ન પુરુષ જે છે અંદરનો, એ ના કહી શકે કે બધું મારામાં છે. એટલે સંપૂર્ણ આખા સ્વપ્નનો જે જોનારો છે, સંપૂર્ણ જે એ દેહમાં પણ રહેલો છે અને જગત રૂપે પણ થયેલો છે, પ્રમાતા અને પ્રમેય બંને એ છે. તો આવી રીતે અહીંયા યચ્ચ ઈ અસ્તિ યચ્ચ નાસ્તિ એ પ્રમાણે જે કંઈ પણ અજ્ઞાત છે, જે કંઈ પણ પરોક્ષ રીતે જ્ઞાત છે, જે કંઈ પણ પ્રત્યક્ષતા જ્ઞાત છે, એ બધું આપણને પ્રાપ્ત જ છે. આપણે થોડું આ એક દેહ પૂરતો જ હું સીમિત છું, મર્યાદિત છું, એમાંથી બહાર નીકળીને જરા જગતને જોવાનો પ્રયત્ન કરીશું તો આપણને એ અંદર જ જણાશે. ભૂતાકાશમાં રહેલી જે બાહ્ય સ્થૂળ વસ્તુઓ છે એ ચિત્તાકાશના સ્પંદન વિના, એટલે અંતઃકરણ વૃત્તિના સ્પંદનને લીધે બહાર જણાય છે. અંતઃકરણ વૃત્તિ રૂપે તો એ અંદર જ રહેલી છે, બરોબર. અંતઃકરણ વૃત્તિ રૂપે તો એ આપણને પ્રાપ્ત જ છે, અને અંતઃકરણ વૃત્તિનું સ્પંદન હકીકતમાં તો ચૈતન્યનું જે છે, ચિદાકાશનું છે. ચિદાકાશ, ચિત્તાકાશ અને ભૂતાકાશ, તો ચિદાકાશ જ ઉપાધિને લીધે ચિત્તાકાશ રૂપે દેખાય છે, અને એ જ ઉપાધિઓને લીધે ભૂતાકાશ રૂપે દેખાય છે. એટલે સ્પંદન જે છે ચૈતન્યનું હકીકતમાં, એટલે ભિન્ન ભિન્ન રૂપે પરિણત પરિવર્તન પામે છે, એટલે પરિણત થાય છે. મનનું ચૈતન્યનું સ્પંદન જ આ અંતકરણની વૃત્તિ છે. અંતકરણ વૃત્તિનું જ ભોગ્ય ભોગતા રૂપે સ્પંદન આખું જગત બની જાય છે. એટલે અંતઃકરણ વૃત્તિનું સ્પંદન જ ભોગ્ય ને ભોગતા રૂપે થાય છે, અને એટલા માટે આપણને ભોગ્ય ભોગતાની બહાર જણાય છે.
ભોગતા કોને કીધો છે જે ભોગ્ય વસ્તુથી જુદો છે, ભોગતા અને ભોગ્યનું જે દ્વૈતનું સ્પંદન છે એ આ રીતે થાય છે. તો આ પ્રમાણે મૂળ બીજ, આ ભૂતાકાશનું બીજ ચિત્તાકાશ અને ચિત્તાકાશનું બીજ આ ચૈતન્યનું સ્પંદન, એ પ્રમાણે ચૈતન્યનું પહેલું સ્પંદન જ એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક રૂપે થઈ જઉં, આ ચૈતન્યનું સ્પંદન છે. અને સુકામયત વગેરે જે કહેવામાં આવે છે ચૈતન્યનું સ્પંદન છે, અને એના લીધે જ એ સ્પંદન જ આખા જગત રૂપે અભિવ્યક્ત થઈ ગયેલું છે. એટલે જ્યાં જગતનો અનુભવ થાય છે, જ્યાં સ્પંદન થાય છે, ત્યાં જ આ બધું ઉપલબ્ધ છે. જગત બહાર બધી વસ્તુઓ, ભૂતાકાશની બધી વસ્તુઓ બહાર ભૂતાકાશમાં નથી, એનો અનુભવ ક્યાં થાય છે આપણને? ત્યાં રહેલી છે. ભૂતાકાશનું સ્પંદન ક્યાં થાય છે? આપણા હૃદય કમળમાં, માટે હૃદયમાં આ બધી વસ્તુઓ રહેલી છે. તો આ આ નિશ્ચય આ છે ને, બુદ્ધિનો નિશ્ચય છે. ભલે પ્રતિથી આપણને ઇન્દ્રિયથી બહાર દેખાતી હોય, પણ આપણા ઇન્દ્રિય જે બુદ્ધિનો નિશ્ચય અને ઇન્દ્રિય અને મનનો અનુભવ, આ જે છે એનો વિચાર કર્યો હતો કે ઇન્દ્રિય અને મન એવો નિશ્ચય ના કરી શકે કે ના આ તો બહાર જ છે, ના આ તો સુખી સુખ સલામતી આપવાનું પ્રોમિસ કરે છે, કે ઇન્દ્રિય અને મનનો કાર્યક્ષેત્ર નથી. નિશ્ચય કરવાનું બુદ્ધિનું કામ છે, અને માટે બુદ્ધિના નિશ્ચય અને મનનો ઇન્દ્રિયોનો જે અનુભવ છે એમાં વિરોધ આવે ત્યારે બુદ્ધિનો નિશ્ચય જ સૌથી વધારે પ્રબળ છે. એટલે જગત ત્યાં નથી જ્યાં એ દેખાય છે, જગત ત્યાં છે જ્યાં એનો અનુભવ થાય છે, જગત ત્યાં છે જ્યાં એનું સ્પંદન થાય છે. જગતનો અનુભવ ક્યાં થાય છે, સ્પંદન ક્યાં થાય છે? હૃદયાકાશમાં. હૃદયાકાશમાં જ આપણને આ સંપૂર્ણ ભૂતાકાશ અને એની વસ્તુઓ રહેલી છે. માટે અહીંયા છેલ્લો જે શબ્દ છે એવું કીધું ને, યચ્ચય અસ્તિ યચ્ચનાસ્તિ સર્વમ તદ અસ્મિન સમાહિતમ, જે કંઈ પણ છે એ બધું સમાહિતમ આપણને હૃદયાકાશમાં જ સમાહિત એટલે પ્રાપ્ત છે, એમાં જ રહેલું છે. તો આ જ સ્વરૂપ સ્થિતિ વગેરેનું માટેનું આખું વિચારણા છે. જે આગળ થોડીક એની સ્તુતિ અને આ દહર વિદ્યામાં જે ઉપાસક છે એની ગતિ ને બધું આવે છે, તો એ આવતી વખતે આપણે જોઈશું. આખો ટોપિક ચેન્જ થાય છે. જે જે આપણામાં સંકલ્પો હોય એ પ્રમાણેનું આ દહર વિદ્યાના ઉપાસકને પ્રાપ્ત થઈ જાય છે, એનું બધું ફળ પણ કહેવામાં આવે છે. તો મુખ્યત્વે આપણને આ જે સમજવાનું છે, ભૂતાકાશ એનું જે બહાર જણાતા પદાર્થો છે ચિત્તાકાશથી સ્વતંત્ર નથી, ચિત્તાકાશનું સ્પંદન જ ભૂતાકાશ છે, અને ચિત્તનું સ્પંદન જ ચિત્તાકાશ છે, એને એ પ્રમાણે સ્પંદન જ જણાઈ રહ્યું છે, એ ખાસ સમજવાનું છે આપણને. તો આવતી વખતે બાકીની જે વિચારણા છે કરીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. આપણા સંસ્કૃતમાં લખેલા છે કે હિન્દીમાં લખેલા છે?